અને શ્રી ભુજ વિસા શ્રી માળી સોની જ્ઞાતિના ઉપક્રમે શ્રાવણ માસ નિમિત્તે જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। पवित्र श्रावण मास निमित्ते माधापर खाते भुज विसा श्रीमाड़ी सोनी ज्ञाति महिला मंडल ने आर्ष अध्ययन केन्द्र सहयोग थी 8 दिवस ज्ञान यज्ञ नु आयोजन करवामां आव्युं हतुं। त्यारे आ कार्यक्रम में शिव महिमन स्त्रोत नु जीवन में शू महत्व है ये समझावामां आव्युं हतुं। प्रदीप्तानंदजी सरस्वतीजी द्वारा जीवन विषय नो ख्याल समझावायो हतो। तो वधुमां आ कार्यक्रम में महिला मंडल द्वारा दर रोज आरती शणगार करातुं अने दूधनी प्रसादी पण अपाती। त्यारे आ ज्ञान यज्ञ नो लाभ लेवा दरेक ज्ञाति ने आमंत्रण आपवामां आव्युं हतुं अने दरेक ज्ञातिए पण आ कार्यक्रम नो सारो लाभ लीधो हतो। आ कार्यक्रम ना अंतिम दिवसे पूर्णाहुति कार्यक्रम में 51 दीवानी महाआरती योजवामां आवी हती। त्यारबाद रास गरबा नुं आयोजन राखवामां आव्युं हतुं अने दर रोज नाना बाळको माटे स्टेज प्रोग्राम पण योजातो। तो वधुमां सांभळीए शुं कहे छे भावी भक्तो ने। ભુજ વિસા શ્રીમાળી સોની જ્ઞાતિ મહિલા મંડળ અને સાથે આર્ષ અધ્યયન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અમે એક પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ સુંદર આયોજન કરેલ હતું। આ આયોજનમાં શિવ મહિમન સ્તોત્ર એનું જીવનની અંદર મહત્વ શું છે અને આ સ્તોત્ર છે એને આપણે બોલી તો જઈએ છીએ પણ એના આપણે જીવનની અંદર કેવી રીતે ઉતારવું, જીવનમાં પોઝિટિવિટી કેવી રીતના આવે, આ બધું જ અમને સ્વામી પ્રદીપ્તાનંદજી દ્વારા કહેવામાં આવ્યું અને અમારા વક્તા હતા આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી સરસ્વતીજી। આ પ્રોગ્રામની અંદર અમારા જ્ઞાતિજનો સાથે આજુબાજુમાં રહેતા અન્ય સમાજના લોકો અને ભુજમાંથી ઘણા બધા ભક્તજનો આવી અને આ પ્રોગ્રામને લાભ લીધો અને આ જે શિવ મહિમન સ્તોત્ર છે એનું મહત્ત્વ શું છે એનું બધાએ જાણ્યું, સાથે સાથે બહેનો દ્વારા આરતી શણગાર કરવામાં આવી, દૂધની પ્રસાદી રોજ આપવામાં આવતી હતી, આરતી થાળ અને પ્રસાદનો અલગ અલગ લોકો દ્વારા લાભ આપવામાં આવતો હતો। સોની સમાજના તો લોકોનો બહુ જ સારો એવો સપોર્ટ રહ્યો છે, સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકોનો પણ સપોર્ટ સારો રહ્યો અને આજે અમે અંતિમ દિવસે પૂર્ણાહુતિના દિવસે અમે મહાઆરતીનું એક જબરજસ્ત આયોજન કર્યું અને આ મહાઆરતીમાં આખો હોલ અત્યારે ભરચક ભર્યો હતો અને 12 વાગ્યા સુધી કોઈ ઉઠવાનું નામ નહોતું લેતું ને એટલી બધાને મજા આવી છે કે મહાઆરતી પછી બધાએ રાસ ગરબા લીધા ને ખરેખર એક અલગ જ આનંદ હતો। શ્રી ભુજ વિસા શ્રીમાળી સોની જ્ઞાતિ આયોજિત આ જ્ઞાન યજ્ઞ શિવ મહિમન પાઠનું આયોજન કરેલું હતું। સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી આર્ષ જ્ઞાન યજ્ઞ માધાપરમાં ચલાવે છે, તેમના દ્વારા અમારા સમાજની અંદર એક હું અમારા મહિલા મંડળના સભ્યને સૂચન આવ્યું કે સમાજમાં જો એક આવું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો સમાજ ઘણો બધો બધી રીતે સમૃદ્ધ થઈ શકે છે અને આ શ્રાવણ મહિનો છે તો એ નિમિત્તે પણ આપણે શિવ મહિમનના પાઠનું આખું આયોજન કરીએ। એટલે પહેલે જે સ્વામીજીએ વાત કરી 8 દિવસના કાર્યક્રમ માટે, એટલે અમે માનસિક અંદરથી તો થોડા હચમચી ગયા કે 8 દિવસ સમાજને આખો ભેગો કરવો એ કેટલું પોસિબલ છે। એટલે અમે અમારા કારોબારી સભ્યો સાથે ચર્ચા કરી અને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમે એક સમાજના કલ્યાણ અર્થે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ, તો હે મહાદેવજી તમે આખા સમાજ ઉપર કૃપા કરજો અને બધા જ આ કાર્યક્રમની અંદર સારામાં સારો લાભ લઈએ એવી પ્રાર્થના કરીએ છીએ તમને। ત્યાર પછી અમે સમાજની અંદર જાણ કરી, વોટ્સએપના માધ્યમથી બધાને જણાવવામાં આવ્યું કે 8 દિવસનો આપણો એક આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ શિવ મહિમન જ્ઞાન યજ્ઞ પારાયણ, એટલે થોડો સારો એવો રિસ્પોન્સ મળ્યો। ત્યાર પછી અમે સમાજની અંદર ટેમ્પલેટો છપાવ્યા, ટેમ્પલેટોનું વિતરણ કર્યું, સમાજ તેમજ ઇતર જ્ઞાતિઓમાં પણ આજુબાજુમાં રહેતા બધા જ લોકોને વધારેમાં વધારે લાભ મળે, ટોટલ જનહિતના કલ્યાણ અર્થે અમે આ કાર્ય એક હાથમાં લેવાનો સંકલ્પ કર્યો કે સમાજ કદાચ ઓછી સંખ્યામાં આવે તો પણ આપણે બીજી બધી જ્ઞાતિઓને આમંત્રણ આપીએ તો અહીં કને બધા ભેગા થાય તો એક ઓડિયન્સ પણ આપણે મળે અને બધાને આનો લાભ મળે એ હેતુથી અમે આ કાર્યનું આયોજન કર્યું અને ભોળાનાથની એવી કૃપા થઈ કે સમાજના લોકો પહેલે દિવસે સારી એવી સંખ્યામાં આવ્યા, એ સિવાય બીજા લોકો પણ આવ્યા, એ સાથે સાથે આરતી, સૂકો પ્રસાદ અને દૂધનું પણ અમે આયોજન કરેલું હતું અને એની સાથે સાથે જેમ જેમ લોકોનો ભાવ વધતો ગયો
તેમ તેમ રોજ અલગ અલગ ન્યોછાવરો દૂધના પ્રસાદીના અને આરતીના લખાવતા ગયા અને અમારો જે ઉદ્દેશ હતો સંખ્યા લાવવાનો એ જોર જોશ બમણા જોશથી વધવા લાગ્યો અને રોજ નવા નવા કાર્યક્રમો આપવાનો અમારા મનમાં વિચાર આવ્યો. મહિલા મંડળ દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. તે સિવાય ઘણા બધા બાળાઓ બાલિકાઓ યુવા લોકો સાથે પણ સ્ટેજ કાર્યક્રમ રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ અમે લોકો અહીં કને આપતા. એ દરેક જ્ઞાતિના પ્રમુખોને અમે ઇન્વાઇટ કર્યા હતા અને મોટા આપણા સંસદ સભ્યો ધારાસભ્યો એ બધાને ઇન્વાઇટ કર્યા હતા, પણ સમયના સંજોગ અનુસાર કદાચ એ નહીં આવી શક્યા હોય, પણ એમ છતાં પણ ઘણા સભ્યો અહીં આવેલા હતા એનો અમને ખૂબ જ આનંદ આવ્યો છે. ત્યારે જ્યારે આજે છેલ્લા દિવસે પણ ધાર્યા કરતાં ખૂબ જ સંખ્યા અમારી વધારે થઈ અને હું પ્રથમવાર અમારા પાર્ટી પ્લોટમાં બન્યું, અમને ખૂબ જ એનો આનંદ આવ્યો છે. ભવિષ્યમાં સ્વામીજી સાથે અમે વાત કરી છે કે આવા સેવા યજ્ઞ અમારા સમાજમાં થતા રહે અને એનો લાભ સમાજ સિવાય અન્ય સમાજને પણ મળે એવો મારો આ સંદેશ મારા વતી આખા સમાજમાં બધાને પહોંચાડજો. જ્યારે જ્યારે આ જગ્યાએ સેવા યજ્ઞ ચાલે ત્યારે સૌએ આમાં ઉત્સાહ પર ભાગ લેજો એવી અમારી સૌની નમ્ર વિનંતી અને ઈચ્છા છે.